કેમ છો મિત્રો, હું છું કલ્પના. કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું પાકી કેરીમાંથી આમ પાપડ. આમ પાપડ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે અને બાળકોના તો ફેવરેટ હોય છે. એ લોકો કેન્ડીની જેમ ખાતા હોય છે. આ આમ પાપડની પરફેક્ટ રીત, પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આપણે બનાવીશું, જેને તમે 8 થી 10 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને કોઈ પણ રેસીપીમાં એનો ઉપયોગ કરી શકો છો. આમ પાપડને તમે પુડિંગ, ડેઝર્ટમાં, કેકમાં નાખી શકો છો. તો ચાલો બનાવી લઈએ પાકી કેરીમાંથી આમ પાપડ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા મળે. આમ પાપડ બનાવવા માટે મેં અહીં 2 કેરી લઈ લીધી છે. પાકી કેરી લેવાની છે અને મેં કેસર લીધી છે. તમે કોઈ પણ લઈ શકો છો, બદામ લઈ શકો છો, હાફૂસ લઈ શકો છો, અથવા પાકી તોતાપુરી પણ લઈ શકો છો. આપણે સૌથી પહેલાં એને છોલી અને ત્યારબાદ આપણે એની પ્યુરી કરી લઈશું. કેરી તમારી એકદમ પાકી અને સરસ હોવી જોઈએ, જેથી એની પ્યુરી એકદમ સરસ બને. જુઓ, મેં કેરીને કટ કરીને લઈ લીધી છે મિક્સર બાઉલમાં. હવે આપણે એની પ્યુરી કરી લઈએ. પાણી વગર એકદમ સરસ પ્યુરી બનાવવાની છે. જુઓ, પ્યુરી સરસ થઈ ગઈ છે અને એકદમ ઘટતી પ્યુરી બની છે. હવે આપણે એને કૂક કરી લઈએ. જુઓ, અને કૂક કરવા માટે મેં પેન મૂકી લીધી છે અને પ્યુરીને આપણે કપના માપથી માપીને નાખીશું. જુઓ, અહીં 1 કપ છે, બીજી થોડીક છે એટલે આપણે માપી લઈએ. બીજી 1/2 કપ જેટલી છે, એટલે ટોટલ 1.5 કપ આપણે કેરીની પ્યુરી લીધી છે. 1.5 કપ પ્યુરીની સામે આપણે 1/2 કપ ખાંડ લઈશું. કારણ કે મેં કેસર કેરી લીધી છે, એ પોતે પણ મીઠી હોય છે, એટલે 1/2 કપ ખાંડ બરાબર રહેશે. ખાંડને આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ મિશ્રણને આપણે મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા ઉકાળી લેવાનું છે. એકદમ ઘટ્ટું થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. ધ્યાન એ વાતનું રાખવાનું છે કે આપણે એને સેચ પણ છોડવાનું નથી, બસ નીચે લાગી ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. જુઓ, મિશ્રણ ઉકળવા લાગ્યું છે. હવે ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીશું અને ઘટ્ટું થાય ત્યાં સુધી એને ઉકાળી લઈશું. આમ પાપડ બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાં બની જાય છે અને તમારે 8 થી 9 મહિના સુધી આ સારા રહે છે અને એને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. તમે આમ પાપડને એની કોઈ પણ રેસીપી પણ બનાવી શકો છો. કેકમાં નાખી શકો છો, પુડિંગમાં નાખી શકો છો, કોઈ પણ ડિઝર્ટમાં નાખી શકો છો અને બાળકોના તો પ્રિય છે. તો હમણાં આમ ખૂબ જ, એટલે કે કેરી ખૂબ જ મળી રહી છે બજારમાં અને તડકો પણ સારો છે એટલે જલ્દી બની જશે. જુઓ મિત્રો, 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું જુઓ કેરીનો રસ એકદમ ઘટ્ટો થઈ ગયો છે. ગેસની ફ્લેમ એકદમ મેં સ્લો રાખી હતી અને એને સતત હલાવતા તમે જોઈ શકો છો. ચેક કરવું હોય તો તમારે આ રીતનું ચેક કરવાનું. જુઓ, એક મોટું ટપકું પાડવાનું, એ સેચ પણ પસરે નહીં અને જામી જશે. એટલે સમજવાનું કે આપણે આમ પાપડનું મિશ્રણ રેડી થઈ ગયું છે. હજુ ઠંડુ થશે એટલે ઘાટું થશે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈશું. આમ પાપડને પાથરવા માટે મેં એવી મોટી સ્ટીલની થાળી લઈ લીધી છે અને એને થોડા ઘીથી ગ્રીસ કરી લીધું. બહુ ઘી નથી લગાવવાનું, જસ્ટ થોડુંક જ લગાવવાનું છે કે આપણો આમ પાપડ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય. હવે એમાં આપણે આમ પાપડને પાથરીશું. થોડુંક એને ઠંડુ થવા દેવાનું છે અને ત્યારબાદ જ આપણે એને પાથરીશું. તમને જેટલી જાડી જોવે, જેટલો પાતળો જોવે તમે એ પ્રમાણે પાથરી શકો છો. મને થોડો જાડો પસંદ છે એટલે હું થોડું જાડી થાળ પાથરીશ. તમને જેવું પસંદ હોય તમે એવી રીતે પાથરી શકો છો. એને બધું જ આપણે થાળીમાં ફેલાવી દઈશું. બસ વાત એનું ધ્યાન રાખવાનું છે કે જરાક એને ઠંડુ થવા દેવાનું અને પછી જ આપણે એને ફેલાવીશું. જુઓ, આમ પાપડને મેં સરસ ફેલાવી દીધું છે. તમે જોઈ શકો છો સરસ ફેલી ગયું છે. હવે એને આપણે 2 દિવસ તડકામાં મૂકીશું અથવા ઘરે પંખાની નીચે પણ તમે મૂકી શકો છો. પણ તડકામાં મૂકવાથી એનું મોઇસ્ચર જલ્દીથી સુકાઈ જાય છે અને આમ પાપડ આપણો જલ્દી રેડી થઈ જાય છે. એટલે આપણે 2 દિવસ એને તડકામાં રાખીશું. દિવસે તડકામાં અને રાત્રે આપણે એને ઘરમાં લઈ લેવાનું છે. તમે ચાહો તો ઉપર એક પાતળું કોટનનું કપડું પણ પાથરી શકો છો જેથી એમાં ધૂળ ના જાય. હવે આપણે એને તડકામાં મૂકી દઈએ. જુઓ, મેં આ રીતે એના પર વ્હાઇટ કપડું, એકદમ પાતળું કપડું કોટનનું પાથરી લીધું છે મલમલનું, જેથી અંદર ધૂળ અને માટી ના જાય. આપણે હવે એને તાપમાં મૂકી દઈશું.
जो मित्रों एक दिवस में आपणो आम पापड़ सरस सुकाई गयो छे, तमे जोई सको छो। एने आपणे छोड़वी लईशुं, जो सरस सुकाई गयो छे। एने हवे आपणे कट करी लईए। तमने जे साइजना कट जोवे तमे ए साइजना कट आपी सको छो। हुं नाना नाना कट करीश, त्या तमे इजीली एने खाई सको। अने हवे आपणे एने रोल करी लईशुं। जुओ જુઓ એકદમ સરસ રોલ થઈ છે। જો તમારો બહુ પાતળો હશે ને તો એ ઉખડવામાં તૂટવા માંડશે, એટલે સહેજ જાડો જ રાખવાનો। તમે જુઓ એકદમ સરસ રોલ બન્યો છે, તમે જોઈ શકો છો। અને જુઓ કેટલો પાતળો છે, એકદમ ટ્રાન્સપરન્ટ બન્યો છે। આ જ રીતે આપણે બાકીના રોલ કરી લઈએ। જુઓ મિત્રો એકથી દોઢ કપની મેંગોની પ્યુરીમાંથી જુઓ આપણે આમ પાપડના સરસ પીસ કરી લીધા છે। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે, અને રોલ જુઓ એકદમ સરસ બન્યા છે। હમણાં કેરી ભરપૂર મળી રહી છે, અને તમે એને બનાવીને 8-9 મહિના સુધી એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરો। આમ પાપડને તમે કોઈ પણ રેસીપીમાં નાખી શકો છો, પુડિંગમાં નાખી શકો છો, કોઈ સ્વીટ બનાવો તેમાં નાખી શકો છો, કેકમાં નાખી શકો છો, બાળકોના તો આ પ્રિય છે। તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો। ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે। થેન્ક યુ વેરી મચ।